સાંભળવામાં આવ્યું છે કે મારી બેનની દીકરી દમયંતીએ નૈષધ રાય સાથે લગ્ન કર્યા પછી એની ઉપર કામના પ્રગટ્યો છે. નૈષધ રાયે તેનો ત્યાગ કર્યો છે. અત્યારે તે વનોવન ભટકી રહી છે. વર્ષો પહેલા મેં એને જોઈ હતી. અત્યારે એના શું હાલ થયા છે? રાણીમાં કોઈ દુબિયાળી ભાઈ આપને મળવા માંગે છે. એને મારી પાસે લઈ આવ, જેવી આપની આજ્ઞા. પ્રણામ રાણીમાં. વખત નહીં, મારી આપની પાસે કામ માંગવા આવી છું રાણીમાં. કામ તો તને મળી જશે, પણ તારું મહેનતાણું શું લઈશ? કામના બદલામાં મહેનતાણામાં બેઠક ભોજન સિવાય કાંઈ જ નથી જોતું રાણીમાં. ભલે તને ભોજન મળી રહેશે, પણ તારું નામ શું છે? મારું નામ ચંપાવતી. માં, આવાની દયા ખાવાની ના હોય, આવાનો વિશ્વાસ ના હોય, દયા માંગવા આવે અને દેન મહેલમાં ચોરી કરીને ચાલ્યા જાય. નહીં બેટા, મહેલમાં સિપાઈના ચોકી ફેરા વચ્ચે ચોરી કરવી સહેલી નથી. એલી એ, આના પહેલા કે મહેલમાં કામ કર્યું છે? જી બેન, પહેલા હું ભીમક રાજાની પુત્રી દમયંતીની સેવામાં હતી. દમયંતી? અરે એ તો મારી ભાળેજતા. વર્ષો પહેલા મેં એને જોઈ હતી. એના સ્વયંવરમાં તો અમે નહોતા ગયા, પણ સાંભળ્યું છે કે નૈષધ રાય સાથે તેને લગ્ન કર્યા છે. તે કુશળ તો છે ને? જી રાણી માવ. માં, હું આને મારી અંગત સેવામાં રાખી. ભલે બેટા, જેવી તારી ઈચ્છા. બેટા, અત્યારે મધ્યાહનનો સમય થયો છે, તો ચાલો બધા જમી લઈએ. એટલે ચંપાવતી, તું પણ જમી લે, પછી કામે વળગજે. જી રાણી માં. હેલો. વાહ ભાઈ વાહ, સારું કર્યું તમે અમારા તોફાની અશ્વને કાબૂમાં કરી લીધો, નહીતર અમારી ચાકરી જાત. પણ એ તો કહો કે તમે આ તોફાની અશ્વને કેમ કરીને કાબૂ કર્યો? ભાઈ, અશ્વ વિદ્યાનો જાણકાર છું. તો અમારા મહારાજને તમારા જેવા અશ્વધારીની જરૂર છે, તો ચાલો અમારી સાથે અમારા મહારાજને આ વાતની જાણ કરીએ. હા હા, ચાલો ભાઈ, તો મારે પણ કામની જરૂર છે. આપણે વાતોમાં જ રહ્યા, મહારાજ પધાર્યા. પ્રધાનજી, બેકાબૂ બનેલા અમારા અશ્વનું શું થયું? મહારાજ, આ જુવાને આપણા અશ્વને કાબૂમાં કરી લીધો છે. વાહ જુવાન વાહ, આવી અશ્વ વિદ્યા તું શીખ્યો ક્યાંથી? રાજન, મે મહારાજા નળરાયને ત્યાં ઘોડાહારમાં રહી અને અશ્વ વિદ્યા પ્રાપ્ત કરી છે. ઘણી જ ખુશીની વાત છે. તો તું મારી ચાકરી સ્વીકારીશ? રાજન, આપની આજ્ઞા હશે તો એ કામ કરવા હું તૈયાર છું. તો આજથી જ રહેજા મારી ચાકરીમાં. નળરાયને ત્યાંથી પ્રાપ્ત કરેલી અશ્વ વિદ્યા મારે પણ જાણવા મળશે. જુવાન, તારું નામ શું છે? રાજન, મારું નામ બાહુક છે. પ્રધાનજી, બાહુકને અશ્વબાળનું કામ સોંપી દો. જેવી આજ્ઞા, ચાલો. હા હા, ચાલો. ઝુલણ મોરલી વાગી રે રાજાના કુવર, ઝુલણ મોરલી વાગી રે રાજાના કુવર, ઝુલણ મોરલી વાગી રે રાજાના કુવર, આલો ને જોવા જઈએ મોરલી વાગી રે રાજાના કુવર, ઝુલણ મોરલી વાગી રે રાજાના કુવર, ઝુલણ મોરલી વાગી રે રાજાના કુવર, બાએ બાજુ બંધ બે રાજાના.
મૂકીને સ્નાન કરી લઉં, પછી બગીચામાં ચક્કર મારું. આજે દમયંતીને દુખી કરવાનો બહુ સારો મોકો મળ્યો છે. રાજકુમારી ઇન્દુમતી સ્નાન કરવા ગયા છે, તેમનો કિંમતી હાર અહીંયા મૂકીને ગયા છે. તો લાવ એ હારને ઉઠાવી લઉં અને એનું હાર દમયંતી ઉપર આવશે. હું કોણ કે કલિરાજ, જે મારી નથી થઈ અને હું બીજા કોઈની નહીં થવા દઉં. અરે હું સ્નાન કરવા ગઈ ત્યારે અહીંયા મારો હાર મૂકીને ગઈ હતી, એટલી વારમાં હાર ક્યાં ગાયબ થઈ ગયો? નક્કી આ કામ પેલી કામવાળી ચંપાનું જોવું જોઈએ. અલી ચંપા ક્યાં છે? આવી બેન, આવી બેન, શું મારું કાંઈ કામ પડ્યું છે બેન? હું સ્નાન કરવા ગઈ ત્યારે અહીંયા મારો હાર મૂકીને ગઈ હતી, તે હાર ક્યાં ગયો? ના બેન, મને કાંઈ જ ખબર નથી બેન, મેં તારા હારને જોયો પણ નથી. તારા સિવાય અહીં બીજું કોઈ જ નથી, તો પછી હાર જાય ક્યાં મારો? હાર ની ચોરી તે જ કરી? નહીં નહીં બેન, મને તમારા હાર ની કાંઈ ખબર નથી બેન. આવ ચોરી નું હાર મારી પાસે લઉં મેલ બેન, લઉં મેલ. ચોરી કરીને પવિત્ર થાય છે? નહીં બેન. બોલ ક્યાં આવશે અંતડ્યો છે મારો? બેન મેં નથી લીધો, મારો વિશ્વાસ કર બેન. વિશ્વાસ કરું? નહીં બેન. અને એ પણ તારો, મેલ માં કામ વાળા તરીકે રહીને આવા હલકા કામ કરતા શરમ નથી આવતી? આ બેટા ઇન્દુમતી, આ તું શું કરે છે? માં એને મારો હાર ચોરી કરી છે. શું કહ્યું? રાણી માં કોઈ અજાણ્યો હોય મહેલ માં આવવાની રજા માંગે છે. એને મારી પાસે જેવી આજ્ઞા. બોલ મારો હાર નહીં તારો છે. બોલ મારો વિશ્વાસ કર બેન. માસી બને પ્રણામ. અરે આવ બેટા આવ. અરે મારી બેન નો દીકરો દમન, આવ બેટા, બધા કુશળ તો છે ને? હા માસી બેન, દમયંતી ને શોધવા આવ્યો છું. શું કહ્યું? દમયંતી ની શોધ માં? હા માસી, નૈચંદ્રએ રાજ્ય છોડ્યું છે, બેન દમયંતી પણ એમની સાથે છે. વાતની જ્યારે એમને જાણ થઈ ત્યારથી એને ગોતતો ફરું છું. મને સમાચાર મળ્યા છે કે બેન દમયંતી તમારા રાજ્યમાં આવી છે, માટે અહીંયા દોડતો આવ્યો છું. ભાઈ બચો ભાઈ, અને કે ભાઈ, હું ચોર નથી, એમણે આલી ચોરી મેં નથી કરી વિરા. એટલે તું શું દમયંતી છે? હા માસી, એ વિદર્ભ નરેશ રાજા ભીમક ની પુત્રી અને નૈચંદ રાય ની પત્ની દમયંતી છે. એને આવા હાર તો કેટલાય પહેર્યા છે. પહેર્યા હશે, પરંતુ એની આવી હાલતે એને ચોરી કરવા મજબૂર કરી છે. દીકરી માં એ ભીમક રાજા ની પુત્રી છે, એટલે એનો ગુનો માફ નથી થતો. બોલ મારો હાર ક્યાં સંતાડ્યો છે? મારા ભાઈ ના સોગંદ કાઈ ને કહું છું બેન, કે મેં તારા હાર ને જોયો પણ નથી બેન. તો પછી હાર ક્યાં? તો પછી હાર જાય ક્યાં મારો? હે માં, હે માં અંબા ભવાની, એ જગત નિર્લી જોગ માયા માં, તારી દીકરી પર ચોરી નું ખોટું હાર ચડે છે માં. જો મન વચન ને કર્મ થી શુદ્ધ હો માં, સાચું ચોર કોણ છે એ તો હું પણ નથી જાણતી માં. પણ જે ચોર હોય તે ઘડી પલક માં પડીને થાક થઈ જાય માં. અરે આ જય અંબે, અરે આ જય અંબે, સતીના સતના પ્રતાપે મારું અંગ બળી રહ્યું છે. જો આ હાર પાછો નહીં સોંપું તો હું બળીને ખાક થઈશ, માટે લાવ અદશ્ય રીતે આ હાર ને પાછો સોંપું. જુઓ માં, મારો હાર ક્યાંથી આવ્યો? બહેન મને માફ કરી દે બહેન, આજ સુધી તને કામવાળી જાણીને અનેક કડવા વહેણ કહ્યા, અને આજે તો તને ચોર કહીને હલકી ગણી. બહેન મને માફ કરી દે બહેન. સતીના સતની કસોટી થાય ત્યારે એની શુદ્ધતા સોના જેવી સાબિત થાય છે. પણ એક અરજ કરું છું બેન, કે ઘરમાં કામ કરતા ગરીબોને હલકા ગણી એને ધમકાવીશ નહીં બેન, એને ધમકાવીશ નહીં. ચાલ બેન, તારા વગર તારા બાળકો ઈજરાય છે, આપણા બા બાપુ તને જોવા માટે ઝંખે છે. જા બેટા ખુશીથી લઈ જા, અત્યાર સુધી મેં એને દાસી તરીકે રાખી હતી, સાચી ઓળખ તો આજે થઈ છે, માટે થોડા દિવસ રહેવા દે, પછી ખુશીથી લઈ જા. માસી રણ નહીં બેટા, હવે વન વગડે તું એકલી હતી, અમે બધા તારી સાથે છીએ. માસી બધા જનો સાથ હોવા છતાં એક નારીને પોતાના પતિનો સાથ નથી, આ તમામ સુખ નકામા છે માસી. રણ નહીં બેટા, મારા આશીર્વાદ છે,
થોડા સમયમાં અને નળરાય મળી જશે, માટે ખુશીથી વિદર્ભ દેશ જાઓ. ચાલ બેન, માતા પિતા વ્યાકુળ મંતિન રાહ જોતા હતે, માટે જલ્દી ચાલ બેન, જલ્દી ચાલ. બેન મને માફ કરજે બેન, એકવાર સતીના મુખેથી સ્વામી શબ્દ સાંભળવા માંગુ છું બેન. જી બેન, કંચમ કોઈ દિવસ કથિક નથી થતું બેન, તેમાં જ સત્ય હંમેશા સત્ય જ રહે છે બેન. આ જગતે તો કંઈક જતી સતીની પરીક્ષા કરવા, જતી સતીને પોતાની પરીક્ષા આપવા સાંભળે તોળાવું પડ્યું છે બેન, સાંભળે તોળાવું પડ્યું. તો માટે સતી આ તો રાણા સતને હે સાંભળે, અને ભક્તિ 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 એ ભક્તિ રાજાએ મસાણે જમી
કે ભોજન જમીશ નહીં ભાવતા ભલે હરપળ હારો નિંદ્રા મારી સુખની જદી દમયંતી મુજ સાંધ હો હા તો જે નારાયણે નથી જોયું ત્યાં નારદે જોયું નારાયણ નારાયણ સારું થયું કલિરાજ કે હાથ દાજીઓને હાર મૂકી દીધો નહીતર સતીના કોપથી આખા ને આખા સળગી જાત હવે તો સતીના સતીત્વનો સ્વીકાર કરી લો અને હાર માની લો હું બાજી હાર્યો છું મુનિરાજ કઈ હિંમત નથી હાર્યો હિંમત તો દેવી દમયંતી પણ ક્યાં હારી છે તમે પતિ પત્નીને વિખોટા પાડ્યા એમના વચ્ચે વિયોગ કરાવ્યો છતાં પણ એમના અંતરમાં અંકિત થયેલા પ્રેમના શબ્દોને ભૂસી ન શક્યા કલિરાજ કે વિધાતાના લખેલા લેખ કદી ભૂસીતા નથી તેમજ કોઈના અંતરમાં વહેતા પ્રેમના ઝરણાને સૂકવી નથી શકાતું ન ભૂતો ન ભવિષ્યથી માટે મારું માનો અને હજુ પણ પાછા વળી જવામાં જ કલ્યાણ છે કલિરાજ નારાયણ નારાયણ કોઈ પરવા નહીં મારા થયેલા અપમાનનો બદલો લઈને જંપી કે સળગી રહી છે આ અપમાન કરી અંગમાં દર દર ભટકતી કરી આ પૃથ્વી મહી પલકમાં માધવી રાણીજી આપણો પુત્ર કેટલાય દિવસો થયા દમયંતીને શોધવા ગયો છે હજુ સુધી એના કઈ સમાચાર નથી મને પણ એ જ વિચાર આવે છે મહારાજ કે દમયંતી વિનાના એના બાળકો સુકાઈ રહ્યા છે પિતાશ્રી હું આવી ગયો છું સાથે બહેનને પણ લેતો આવ્યો છું પિતાજી આવ બેટા આવ રડ નહીં બેટા રડ નહીં વિધાતાના લેખ પાસે આપણું કશું નથી ચાલતું બેટા માજી માજી અને સોપેર મારા બાળકો ક્યાં બેન એ બને મારી સાથે જ છે દમયંતી બા રાજબાળા એ રાજકુંવર અહીં આવો જુઓ કોણ આવ્યું છે માં બેટા બેટા માં તું એકલી કેમ છે પિતાજી ક્યાં છે કેને કેને મારા પિતાજી ક્યાં છે આવશે જવાબ કેમ નથી આપતી માં કેને મારા પિતાજી ક્યાં છે આવશે બેટા એક દિવસ જરૂર પાછા આવશે બેટા બેટા તમારો પ્રેમ તેને ખેંચી લાવશે બેટા નરરાય ક્યાં છે જવાબ કેમ નથી આપતી બેટા માં એ તો બહેનને સુતા મૂકીને ચાલી આવ્યા છે શું કીધું એમને ખાતર તે રાજમહેલ છોડ્યો અરે મા બાપને પણ ભૂલી ગઈ અને હૃદય પર પથ્થર રાખી આ કુમળા બાળકોનો પણ ત્યાગ કર્યો ત્યારે તેઓ સપ્તપતિ વખતે આપેલ વચન પણ ચૂકી ગયા માતાજી મેં સર્જેલી ભૂલથી મારો સાથ છોડ્યો છે મા સંબંધ નહીં એક દિવસ જરૂર પાછા આવશે એ આશા તો જીવી રહી છું મા દીકરી પ્રભુ ક્યારેક આવી કસોટી કરે છે પણ તે નિષ્ઠુર નથી તું સમયસર આવી છે વર્ષા ઋતુ નજીક છે દર વર્ષની જેમ નગરમાં આ વર્ષે પણ ઉત્સવ ઉજવાશે તું આવી છે એટલે ઉત્સવમાં અનેરો આનંદ આવશે કેમ દીકરી પિતાજી મારો દુર્ભાગ્ય છે કે મારા સ્વામી જગતમાં ભટકે અને હું મહેલમાં જ્યાં સુધી અમારો મેળાપ નહીં થાય ત્યાં સુધી મુખમાં મિષ્ટાન કે આંગ ઉપર સૌભાગ્યના ચિહ્નો સિવાય આભૂષણ ધારણ નહીં કરવાની મારી પ્રતિજ્ઞા છે પિતાજી જેવી તારી મરજી દીકરી પરંતુ તું ઉત્સવમાં ભાગ નહીં લે તો આપણી રજિયત પણ ઉત્સવ નહીં ઉજવે દેવી ક્યારેક રજિયતના સુખ ખાતર આપણા અંગત સુખડે ભૂલવા પડે છે દેવી એમના સુખ ખાતર આપણે આંસુ લૂછવા પડે છે માટે વસ્ત્ર અલંકાર ધારણ કરો અને રૈયત સાથે ઉત્સવમાં ભાગ લ્યો એ જ રાજવીરો સાચો ધર્મ છે શું મારા પતિદેવ પણ મને વર્ષા ઉત્સવમાં ભાગ લેવાનું કહી રહ્યા છે પિતાજી ભલે થતો હોય વર્ષા ઉત્સવ આભૂષણ મારા અંગમાં આગ પ્રગટશે છતાં ધારણ કરીશ પિતાજી મારી આંખમાંથી વેસા આંસુને લૂછીશ પિતાજી પરંતુ સૌના આનંદમાં વિક્ષેપ નહીં પાડો ભલે થતો હોય વર્ષા ઉત્સવ પિતાજી ભલે થતો હોય એમ કેમ બોલો છો દમયંતી બા શું નરડા યાદ આવ્યા છે એ તો ભૂલાયા જ નથી માજી એના વગર એક વર્ષ કઈ રીતે પસાર થશે તે એ તો મારું મન જ જાણે છે હવે તો લાગે છે કે આશાનો દોર ટકી જશે બેન પણ મારા જીવતરનો દોર તૂટી જશે એ તો નોતી ખબર કે મારી નૈયા ડૂબી
અત્યારે મહેલ માં આરામ કરો. પિતાજી ખરેખર આ દુનિયામાં જેનો કોઈ નથી એનો ઈશ્વર છે. મારી માએ મારા ઉપર ચોરીનો ખોટો આરોપ મૂકી ને મારા બાપની કાન ભંભેની કરી મને ઘરમાંથી કાઢી મૂક્યો. ભાગ્યના ભરોસે ગામડું છોડી શહેરમાં આવ્યો, પણ ભાગ્યના ખેલ તો જુઓ. એક દયાળુ શેઠના પેઢીએ મને નોકરી મળી. શેઠના ભાગ્યમાં પુત્રનું સુખ નહોતું, તે નહોતું જ. શેઠે મારી વફાદારી પર ખુશ થઈ પોતાની એકને એક પુત્રી મને પરણાવી અને પોતાના ધંધાનો ભાગીદાર બનાવ્યો. આજ એક હાકલ પર હું પાણી માગું ત્યાં દૂધ હાજર થાય છે, છતાં પણ મારો આનંદ ઉછળતો જાય છે. મારી નવી માએ મારા બાપના શું હાલ કર્યા હશે એ વિચાર મને રાતથી કોરી ખાય છે. મેં એક માણસને ગામડે મોકલ્યો છે, તે પણ હજી ન આવ્યો. નમસ્તે શેઠ સાહેબ, નમસ્તે. આવ આવ રમેશ, હું તારી જ રાહ જોતો હતો. બોલ રમેશ, ગામડેથી મારા પિતાના શું હાલ છે? તમારા બાપુની 60 વીઘા જમીન વેપારીના ચોપડે ગીરવે પડી છે. તમારા બાપુ દેણદારના દેણામાં ઉતરી ગયા છે. જો સમયસર દેવું નહીં ભરાય તો 60 વીઘા જમીનની જાહેર હરાજી થશે. આ શું હું સાંભળી રહ્યો છું? ગામડે અમારું ખોડું સુખી ગણાય, ત્યાં દેણદારનું દેવું ક્યાં છે? શેઠ, તમારા ભાઈ નરભેરામના પરાક્રમ 1000 રૂપિયાની ઠગાઈ કરી શહેરમાં આવ્યો છે. દેવ મંદિરમાં નાની મોટી ચોરી કરી પોલીસ ખાતું પણ પાછળ પડ્યું છે. મારી માના સ્વાર્થી સ્વભાવે આખા કુટુંબને બરબાદ કરી નાખ્યું. વંશ વારસામાં મળેલ જમીન વેચવાનો વારો આવ્યો. જો ખેડૂતનો દીકરો જમીન વેચે તો માં ધરતી સાફ દે. માટે રમેશ, તું આજે ને આજે મુંબઈનો ખૂણે ખૂણો ખૂંદી મારા ભાઈ નરભેરામનો પતો મેળવ, નહીતર એ મારા બાપના પરસેવાની જમીન બરબાદ કરી દેશે. હાલો શેઠ, હમણાં જ મુંબઈ જાઉં છું, તમારા ભાઈ નરભેરામનો પતો મળશે એટલે તમને જાણ કરું છું. મારી માએ મોઢે ચડાવી નફલાનો ભોગ ભગાવ્યો. દેવ મંદિરમાં ચોરી કરવાની ખોટી ટેવ એને જરૂર એક દિવસ જેલ ભેગો કરી દેશે. સાંભળવા મળ્યું છે કે ચંદ્રાવલી નામની નાયકાના કોઠા પર ગામડેથી આવેલ એક પુરુષ 1000 રૂપિયા બરબાદ કરી રહ્યો છે. મને લાગે છે કે તમારો ભાઈ નરભેરામ જ જટવાયો જોઈએ. હાલો શેઠ, હમણાં જ જાઉં છું, તમારા ભાઈ નરભેરામનો પતો મળશે એટલે તમને જાણ કરું છું. મારા ભોળા પિતાની મારી નવી માએ શું હાલ કર્યા છે? લાવ અને મારા ભોળા પિતાને હું દેણામાં ડૂબતો નહીં જીવ શકું, માટે હાલ હું પણ ગામડે જવાની તૈયારી કરું. એક ચંદ્રાવળીની શરાબની પિયાલી ઉતરી જાય. લ્યો આ શરાબની પિયાલી મારા માણીગર મોર. મારે ના તો પીવો ન મન પાયો રે, દારૂડો મે કેજે.
તારુડો મે કેજે આખા ગામનું ફુલેકું ફેરવી આ મારો કોતીડો બિયર બારમાં પડ્યો હોય અને નશામાં ચકચુર રહે. હવલદાર આને કેદ કરો. આવ મારી ચંદ્રાવલી કાંડાની કોયલ. આવી ચંદ્રાવલીયા હાતા રખડે હાતા. આ શું છે? આ આ તો કોણ સોર હે કારિયા ઠાકર, આજ મારી લાજ તારે હાથ છે. મારા જીભે જીવનને ઝાકારો દીધો અને મારી આ દશા બેઠી. એક બાજુ ઢોર ભૂખા મરે અને એક બાજુ માંગણા વાળા લાવ લાવ કરે. અતાર લગી તો જે હતું એ વેચી વેચી અને દિવસો ટૂંકા કર્યા, પણ હવે એકે દી જાય એવું મને લાગતું નથી. કા ધના પટેલ, આવો આવો. મુદત ને માથે 8 દી વીતી ગયા, નથી રકમ નો ચોક કર્યો કે નથી વ્યાજ નો. હવે 3% ઢીલા કરો મારા વાલા. કે અહીંયા ખાવાના વાંધા હોય, અહીંયા તમારી મુદત અને આ વ્યાજ નો ચોક કેમ કરવો? એ વરસ ની ઘરે વરસાદ આવશે તો તમારા પૈસા આપી દઈશું બાપલિયા. તો આ કોર્ટ ના કાગળિયા હું હાઈ રેડ લાવ્યો છું, જો રૂપિયા નો ભરાય તો તમારી 60 વીઘા જમીન ના લેખ માંથી હાથ ને ખંખેરી નાખો. શેઠ, કોકની રોજી રોટી ઉપર હાથ નો નખાય. અમે ખેડૂતે તમારા રૂપિયા મોડા દીધા છે પણ ખોટા નથી કર્યા. ગામડેથી નાની મોટી ચોરી કરી શહેર તરફ ભાગેલો આરોપી આખરે પોલીસના હાથે ઝડપાયો જ ગયો. એ મારા દીકરાના હાથમાં હાથકડિયું, એ હાથકડિયું જોઈને તો મારું કાળજું ચીરાય હે કાળજું. હઠ નાલાયક, બાપની કિંમતના કાકરા કરી અને મને નેણામાં ડૂબાડી દીધો. એ બાપા, એ મને માફ કરી દો. આ શરાબની લતે અને જુગારની લતે હું આ બધું ભાન ભૂલ્યો તો હવે મને માફ કરી દો બાપા. કોર્ટના ફેસલા અનુસાર આરોપી નરભેરામને 6 માસની સજા અને રૂપિયા 1200નો દંડ, અને 6 માસની સજા ન ભરાય તો રૂપિયા 2000નો દંડ. એ ઉપરાંતમાં આસારામ જેવો સદર જામીન જોઈશે. આસારામ એ નબલાના બાપુ, એ હું તમને પગે પડું. એ મારા નબલાને જેલમાં જતા અટકાવો. એ મારા જીવતા જીવ આ મારા પેટને હું જેલમાં જતા નહીં જોઈ શકું. રાંડા પછી ડાપણ હું કામનું? એક બાજુ મંડળીનો હપ્તો ભરવો, એક બાજુ આ શેઠના પૈસા, અને એ માથે જતા આનો 60000 નબલાનો દંડ. એ હવે ઢોલીને હાથ કર. આજ મારી 60 વીઘા જમીન રહી ને આજ હરાજી કરી નાખ. એ ઢોલી આવ આવ. કા ધના પટેલ, મારું શું કામ પડ્યું? ઢોલી, તારી દાંડી ટીપ અને ગામમાં જાહેર કર કે મારી 60 વીઘા જમીનની આજ હરાજી કરવી. જીવન જીવતો છે ને ત્યાં સુધી મારા બાપ ની જમીન ની હરાજી. કોણ? મારો દીકરો જીવન. હા બાપા. એ આવ મારા દીકરા આવ. એ જરા કઈ મોળો પડ્યો હોત ને તો તારા બાપની આબરૂના કાકરા થઈ જાત કાકરા. કોણ? મુંબઈની પેઢીના શેઠ જીવનલાલ, તમે અહીંયા? હા હા સાહેબ, હું જીવન પોતે નબલો મારો નાનો ભાઈ છે. એના ગુના બદલ હું તમારી પાસે માફી માંગુ. દંડની રકમ ભરી આપ આરોપી નરભેરામને ખુશીથી છોડાવી શકો છો. લ્યો આ જમીનના ખાતા. હવલદાર, આરોપી નરભેરામને છૂટા કરો. હેલો હેલો, આવ ભાઈ આવ. એ ભાઈ, મને માફ કરી દે. તને સારું થયું, તને તારી ગુનો માફ કબૂલ કરી લીધો. પાનતન શેઠ, હવે તમારો લ્યો તમને આ ચેક લખી આપું છું અને તમારા દેણામાંથી મારા બાપને મુક્ત કરો. આઈશ, મને મારા રૂપિયા મળી ગયા. બાકી આ બે બાપ દીકરા પાસે 22 સિવાય તો કઈ વૈધું નહોતું.
બબે મહિના થયા તો ચોઈણા નહોતા બદલાવ્યા. વાહ મારા જીવન, હો વરાનો થા મારા દીકરા, તે આલીવા ધના પટેલ તમારા 60 વીઘા જમીનનો લેખ, તે હાલો હવે હું નીકળું. જય પારસનાથ દાદા. નથી સમજાતું કે આ ધર્મના અવતારે આ ચોરી શા માટે કરી? એ બાપા, એ આ બધું મારી નવી માનું તું થતું. એ જુગારે હું રમ્યો તો અને ખેલે મેં કર્યા હતા દારૂ ના. જુગાર તું રમ્યો અને આરોપ આ જીવન ઉપર? ચોરી ની સાચી વાત તો તમને નહીં જ કરું. વાહ દીકરા વાહ, દીકરા હોય ને તો ભવો ભવ આવા જીવન જેવા, બાકી નભલા જેવા નહીં. એ જીવણ, એ મને માફ કરી દે. આ જી થયું ને એ ભૂલી જા. આ તારા ભાઈએ જે કેટલાય તારા ઉપર જુલમ કર્યા એ ભૂલી જા ગગા. એ તમે ભાઈ રામ લક્ષ્મણની જેમ રહ્યો, હવે આને તો લક્ષ્મણ કઈ ન કહે, તને તો રામ કહેવાય. એ આયે તો આપણા ઠાકરના મુગટ લૂંટી લૂંટીને વેચી નાખ્યા છે. તો હાલો મેં માનતા રાખી એના ઉપરથી, આપણે ઠાકરને આપણે રીજવા હાટું, એ રાસ કરીએ કઈક રાસ. સ્વાગત કરો. કેવી આજ્ઞા મહારાજ? પધારો પધારો નૈષધરાય, પધારો પધારો રાજન, આસને બિરાજો. આવો આદર સત્કાર કરી મને પરવશ ન કરો રાજન. પુષ્કરરાય, આપના ભાઈ નળરાયના કઈ સમાચાર મળ્યા? અયોધ્યાપતિ ઘણું ફર્યો પણ મારા ભાઈની બાળ ક્યાંય ન મળી. અરે ક્યાંથી જડે? પોતાની પત્નીને વનમાં એકલી મૂકીને પર સ્ત્રીનો સંગ કરી મહેલમાં વિલાસી જીવન જીવી રહ્યા છે. આવા વિલાસી નળની બાળ તમને ક્યાંથી જડે? અવશ્ય મળી જશે. કસ્તુરીની વાસ છુપી છુપાઈ નથી રહેતી પુરોહિતજી. પુષ્કરરાય, આપ મુસાફરીની થાકમાં થાક્યા હશો, માટે ચાલો મહેલમાં જઈ આરામ કરીએ, સૌ સારા વાના થઈ જશે. હા હા ચાલો ચાલો. રોહિતજી, આપને કોણે કહ્યું કે નળરાયે પર સ્ત્રીનો સંગ કર્યો છે અને મહેલમાં વાસ કરે છે? અરે ભાઈ, અમે તો જે સાંભળ્યું છે તે કહ્યું. અરે આ તો હળાહળ અસત્ય છે. તો સત્ય શું છે તે કહો. સત્ય તો બોલો બોલો, કેમ અટકી ગયા? સત્ય તો હું પણ નથી જાણતો, પણ એટલું અવશ્ય કહીશ કે નળરાય કદી આવું ન કરે. ચાલો ત્યારે હું મહારાજની ઝાંકરીમાં હાજર થાવ. હા હા ચાલો. અયોધ્યાથી તો હું વિદર્ભ દેશ આવી પહોંચ્યો, પણ મને સંપૂર્ણ ખાતરી થઈ ચૂકી છે અયોધ્યામાં બાહુક નામ ધારણ કરીને રહેલા અશ્વપાલ નળરાય પોતે જ છે. પુરોહિતજીને દમયંતીના પ્રણામ. પુરોહિતજી સુખી રહો પુત્રી.
પુરોહિતજી તમે અમારા ભુજવા તુલ્ય છો, તમે અમારું સદાને માટે કલ્યાણ ઈચ્છનારા છો, પરંતુ મને સાંભળવા મળ્યું છે કે અયોધ્યાના રાજ દરબારમાં તમે બોલ્યા કે નૈષદ રાયે પરસ્ત્રીનો સંગ કરી મહેલમાં સુખ માણે છે, શું એ વાત સત્ય છે? શું કોઈ કાળે બનવા યોગ્ય છે? બેટા, મારી અનુભવની આંખ મને એમ કહી રહી છે કે અયોધ્યામાં બાહુક નામ ધારણ કરીને રહેલા અશ્વપાલ નરરાય પોતે જ છે, તેમની સત્ય હકીકત જાણવા માટે મેં પરસ્ત્રીની ઉપજાવેલી વાત કરી હતી. તમે સાવ જૂઠી વાત કરી, છતાં તેઓ કાંઈ જ ન બોલ્યા. ક્યાંથી બોલે? સામે પુષ્કરરાય બેઠા હતા, જો ખુલ્લા પડે તો બીજા 3 વર્ષનો વનવાસ ભોગવવો પડે, માટે તેઓ ચૂપ રહ્યા હશે. તે મને અને બને બાળકોને ભોગવા ભૂલવા માંગે છે, એટલે જ મેં નિશ્ચય કર્યો છે કે એ અમને ભૂલવા માંગે છે તો હું એની યાદમાં શા માટે જરૂર. એટલે તું કરવા શું માંગે છે? સ્વયંવર પિતાજી. શું? હા પિતાજી, આ ફરીથી મારો સ્વયંવર રચાવો. એ ક્યારે શક્ય નહીં બને દીકરી. શા માટે શક્ય નથી પિતાજી? તમે મારું ભલું ઈચ્છતા હો તો મારા કાર્યને આડે ન આવતા. એટલે તું એક ભવમાં બે ભવ કરવા માંગે? સપ્તપદીના શપથ લીધા પછી એને એક ભવમાં મારો સાથ ન આપવો હોય તો બીજા ભવની ચિંતા શા માટે કરું પિતાજી? પુરોહિતજી, તમે મારું એક કામ કરશો? આજ્ઞા કરો દેવી. તમે હાલ જ અયોધ્યા જાઓ અને ત્યાં જઈને કહેજો કે ભીમાક પુત્રી દમયંતીનો ફરીથી સ્વયંવર રચાય છે અને સ્વયંવરમાં આપને આવવાનું આમંત્રણ છે. ભલે દેવી. જાઓ પુરોહિતજી, જલ્દી. ભલે દેવી, જેવી આપની આજ્ઞા. એટલે તું શું કરવા માંગે છે? શું મારું નાક કપાવવા માંગે છે? તમે નિશ્ચિત રહો પિતાજી, તમે નિશ્ચિત રહો પિતાજી, હું તમારા ઉજળા નામને કલંકિત નહીં થવા દઉં. મારા સ્વયંવરનો નામ સાંભળતા, મારા સ્વયંવરનો નામ સાંભળતા અયોધ્યામાં છુપાવે છે રહેલા બાઉ અવશ્ય પધારશે પિતાજી, અવશ્ય પધાર. બેટા, તારી બુદ્ધિ કૌશલ્યથી હું ખૂબ વધારે પ્રભાવિત થયો છું. ભગવાન તારી યોજનાને સફળ બનાવે. અત્યારે મહેલમાં આરામ કરો, સ્વયંવરની તૈયારી કરો બેટા. ચાલો પિતાજી. નારાયણ નારાયણ. આખરે સતી અને કલિજના વિવાદમાં સતીના સતીત્વનો વિજય અવશ્ય થશે. નહીં મુનિરાજ, આખર સતીનો પરાજય થયો છે. પતિના વિયોગે એમના હૃદયમાં લખેલા પ્રેમના શબ્દો ભૂસી નાખ્યા છે. પોતાના પતિથી ત્રાસેલી એ અવશ્ય મને વરમાળા પહેરાવશે. તો તો જે નારાયણે નથી જોયું ત્યાં નારદ જશે. અરે કલિરાજ, તમે એવા બ્રહ્મા ન રહેતા. આ તો દેવી દમયંતી છે, પોતાના પતિને શોધવા કદાચ નાટક રચ્યું. શું કહ્યું? હા, જો આપા સ્વયંવરમાં જાઓ અને દમયંતી જો તમને વરમાળા ન પહેરાવે ને તો તો તમારું નાક કપાશે. નાક માટે મારું માનો અને તમે ત્યાં નરરાયના મુખમાં પધારજો. મુનિરાજની વાત તો સાચી છે. લાવ નરરાયનું સ્વરૂપ ધારણ કરી સ્વયંવરમાં જાઓ, એ જ માર્ગ ઉત્તમ છે. બહોક, કાલે આપણે વિદર્ભ રાજમાં જવાનું છે. પરંતુ કાલે વિદર્ભ દેશ પહોંચવું મુશ્કેલ છે યોધ્યાપતિ. એટલે તો મેં તને અહીં બોલાવ્યો છે. કાલે ભીમક કન્યા દમયંતીનો સ્વયંવર છે. શું કહ્યું? દમયંતીનો સ્વયંવર? હા સ્વયંવર. નળરાયના ગળામાં વરમાળા પહેરાવીને કરેલી ભૂલને દમયંતી સુધારવા માંગતી હશે. અરે સ્ત્રીને તો સંપત્તિ વહાલી હોય છે, સંપત્તિ વિના એ નળરાયનો સાથ સુકામને આપે? એને તો અયોધ્યાની રાણી બની વસ્ત્ર અલંકાર ધારણ કરવાના ઓરતા જાગ્યા હશે. અરે સેજ માણવાના સ્વપ્ન જાગ્યા હશે. માટે માટે તે મને અવશ્ય વરમાળા પહેરાવશે. એકવાર થયેલી ભૂલને દમયંતી બીજી વાર નહીં કરે. શું વિચારમાં પડી ગયો બહુ? કે જે નળ રાયની ન થઈ એ આપની થશે. હા, દમયંતી સાથેના એક દિવસનો સંગ પણ ભવે ભવની યાદ બની જશે. માટે જલ્દી કર બહુ, જલ્દી કર. દમયંતી મારા આગમનની પ્રતીક્ષા કરતી છે. અરે મહારાજ, હું આપને અવશ્ય પહોંચાડીશ. તો ચાલો નીકળવાની તૈયારી કરો. હા હા ચાલો. જોવા તો દે કે આ બધો શું ઉત્પાત છે. નો આવ્યા બિલાલા.
કરજો મારી પરંતુ આવી અશ્વવિધ્ય કોઈ પણ જાણતું હોય બા તારી શંકા સાચી છે માધવી આપણે તેની પરીક્ષા કરવી પડશે એમની પરીક્ષા થઈ ચૂકી છે બા તમારા કહેવા મુજબ તેમને અનાજ અને કાચું સીધું જ આપેલા હતા પરંતુ અગ્નિ અને પાણી જાતે જ પ્રગટ કરી લીધા વાત કરે છે માધવી એને અગ્નિ જાતે પ્રગટાવી એનો અર્થ એ જ કે બાહુકના રૂપમાં નિસદરાય પોતે જ છે એને વરુણદેવ અને અગ્નિદેવનું વરદાન છે મારી સામે પણ એક વખત અગ્નિ પ્રગટાવેલ માટે મને સંપૂર્ણ ખાતરી થઈ ચૂકી છે કે બાહુકના રૂપમાં નિસદરાય પોતે જ છે માટે ચાલ માધવી બાહુકના આપણે મહેલમાં છુપાઈને જોઈએ લાભ લઈ મહેલ ની ગુપ્તતા જાણું કે આ બધો શું ઉત્પાત છે અરે કોણ છે તું અને આમ અડધી રાતે રાજભવનમાં ચોરી છુપી ની શું કરે છે તું અયોધ્યા પતિનો અશ્વપાલ બાહુક છું મહારાજ સૈનિકો કેદ કરવાને આહા પિતાજી એ આપણા મહેમાન છે મહેમાનને માફ કરીએ એપના એમાં જ આપણી શોભા પિતાજી દીકરી તું કહે છે એટલે એને જવા દઉં છું પરંતુ મહેમાનને પણ મહેમાનની જેમ વર્તવું જોઈએ ચાલો સૈનિકો જવા દો એને બાહુ હું તમને એ પૂછવા માંગુ છું કે તમે આમ ચોરી છુપીથી મહેલમાં શા માટે આવ્યા મને એ તો ખાતરી છે કે તમે મહેલમાં ચોરી કરવા તો નથી આવ્યા પરંતુ આપનાથી રેવાયું નહીં એટલે આમ ચોરી છુપીથી આપણા બાળકોને જોવા આવ્યા આપણા બાળકો હા તમે મારા સ્વામી છો એની મને સંપૂર્ણ ખાતરી થઈ ચૂકી છે પરાયા પુરુષને પતિ ગણવાની ભૂલ કરશો તો પાપમાં પડશો દેવી તમે પરાયા નથી નાથ તમે લાખ વેશ બદલશો કે અસત્ય બોલશો પણ સતીના સતને અંતરને નહીં છેતરી શકો અરે સતીઓ સતી એને તમે સતીઓ પતિઓ નથી બદલતી દેવી દમયંતી હું તમારો પતિ નથી તમારો પતિ તો એ જ ઘડીએ મરી ગયો જે ઘડીએ તમે બીજો પતિ શોધવા માટે સ્વયંવરનું આયોજન કર્યું જી નાથ મેં સ્વયંવર અવશ્ય રચ્યો છે પરંતુ મારા ખોવાયેલા પતિને શોધવા માટે અરે મેં તમારો ત્યાગ કર્યો તમારા ભલા ખાતર અને તમે મારો ત્યાગ કરો છો સામ્રાજ્ય માટે મેં તમને સ્નેહ કર્યો અને તમે સ્વાર્થ તાઈકો હવેથી તમારે ને મારે કોઈ પણ જાતનો સંબંધ નથી હું તમારો પતિ નથી અને તમે મારા પત્ની નથી તમને તમારો મનપસંદ પતિ મળશે કાલના સ્વયંવરમાં માધવી માધવી બેન મને સંપૂર્ણ ખાતરી થઈ ચૂકી છે કે બાહુક જ મારા પતિ નૈસદરાય છે માધવી અને જે કાલે મારા સ્વયંવરમાં મને અવશ્ય મળશે માધવી અવશ્ય મળશે માધવી અવશ્ય મળશે ચાલ બેન સખી તારું સ્વયંવરનું આયોજન સફળ થઈ રહ્યું છે કાલે સુખનો સૂરજ વિદર્ભ દેશની ધરતી ઉપર ઉગશે ચાલો દેવી ચાલો પુરોહિત
દમયંતીને કહો કે સ્વયંવરમાં પધારે અને તેમને યોગ્ય લાગે તે રાજવીને વરમાળા પહેરાવે. ભીમક રાજાની પુત્રી દમયંતી સ્વયંવરમાં પધારે છે. દેવી આગળ કેમ વધ્યા? તમારા પતિના અહીંયા હોવા છતાં બીજાના ગળામાં વરમાળા પહેરાવશો? આપ મારા પતિદેવ નથી. પતિ નથી? વર્ષો પહેલા આ જ સ્વયંવરમાં તમે મને વરમાળા પહેરાવી હતી. એ વરમાળા મેં નૈષધરાયને પહેરાવી હતી. આપ નૈષધરાય નથી. દમયંતી, તમે લાખ વેશ બદલશો. અરે, નૈષધરાયનું રૂપ ધારણ કર્યા પછી પણ પર સ્ત્રીને પામવાની ઈચ્છા ધરાવો છો? શું નૈષધરાયને પામર ગણાવવા આવ્યો છો? પણ સતીને છેતરવી છેલી નથી. સતી અને તમે? અરે, બીજો પતિ શોધવા નીકળ્યા છો ને તમે તમારી જાતને સતી માનો છો? તમારા સતીત્વને ત્યાં જ કલંક લાગ્યું કે તમે બીજો સ્વયંવર રચવાની કામના કરી ત્યારે તમારા સતીત્વનો પરાજય થયો અને મારો વિજય થયો છે. મેં સ્વયંવર અવશ્ય રચ્યો છે, પરંતુ મારા ખોવાયેલા પતિને શોધવા માટે. ત્યાં જ તમે ભૂલ કરી રહ્યા છો ભાભી. શું મારા ભાઈને શોધવામાં તમે એ પણ ભૂલી ગયા કે આજે ત્રીજા વર્ષનો છેલ્લો દિવસ છે? જો નળરાય આજે પકડાઈ જશે તો ફરીથી 3 વર્ષનો વનવાસ ભોગવવો પડશે. એ વાતને કેમ ભૂલો છો કે પછી મારા ભાઈને આવી જ રીતે વનમાં ધકેલી કોઈ બીજા રાજવીને વરવાની ઈચ્છા જાગી છે? તમે આ શું બોલો છો પુષ્કરભાઈ? સાચું જ બોલું છું ભાભી. છતાંય જો તમે સાચા હોય તો કહો નળરાય ક્યાં છે, નહીતર નહીતર સૈનિકો હાજર કરો બંને બાળકોને. શું કરીશ એમ તો જુઓ. શૈતાન! હા હા પિતાજી. સંતાનનો જીવ વાલો હોય તો જલ્દીથી જવાબ આપો. પુષ્કરભાઈ, સત્તાની લાલચે તમને એટલે હદ સુધી નીચ બનાવી દીધા કે આ ફૂલ જેવા બાળકોમાં પર હથિયાર ઉતારો. શું તમારા ભાઈને ઓળખવાની શક્તિ આપનામાં નથી? હું નાગ દેવતા બોલું છું. નળરાય અત્યારે છુપા વેશમાં છે. મેં આપેલ વસ્ત્ર જ્યાં સુધી ધારણ નહીં કરે ત્યાં સુધી પોતે પોતાના મૂળ રૂપમાં પ્રગટ નહીં થાય. થશે નાગ દેવતા, જરૂર થશે. જો દમયંતી સાચી સતી હશે તો તમે આપેલ વસ્ત્ર ધારણ કરવાની કોઈ જરૂર નથી. ઓહ, તો આપ અત્યારે મારા સતીત્વની કસોટી કરવા માંગો છો? મારા શબ્દ પર આપ સૌને શંકા છે, પણ સતીને સ્વયં પ્રભુ સાથ આપે છે. જો કલિરાજ આ વડમાળા અહીં જ પડી છે, જો મન વચન અને કર્મથી શુદ્ધ હોઉં અને નૈષધરાયને જ મારા પતિ માન્યા હોય અને એમને શોધવા માટે જ મેં સ્વયંવરનું આયોજન કર્યું હોય તો આ વડમાળા જાતે જ એમના કંઠમાં પડશે અને એમનો મૂળ રૂપ પ્રાપ્ત થશે. એ પહેલા તો મારા પ્રભાવથી એ વડમાળા મારા ગળામાં અવશ્ય આવશે. તો જુઓ કલિરાજ, વિજય કોનો થાય છે, કલિરાજના પ્રભાવનો કે સતીના સતનો? હે માં અંબા ભવાની, હે માં અંબા ભવાની, જો મન વચન અને કર્મથી શુદ્ધ હોઉં માં, તો મારી લાજ રાખજે માં, મારી લાજ રાખજે. એ તો ખંડી ભરાતી જા, જેઠમાનું હોય તે થાય સમય નહીં.
સ્વીકારો અને મને વનમાં જવાની રજા આપો. બોલો સતી દમયંતીનો જય. જય મારો.